हार्दिक स्वागत है। लास्ट लेक्चर दरमियान आपणे अक्षीय कंकाल एना विषे समझी रहा था अने एमां करोड़ स्तंभ अने उरोस्थी तथा खोपरी आ त्रण वस्तु क्लियर करी। हवे आजना लेक्चर में अक्षीय कंकाल नो जे छेल्लो भाग बाकी छे एना विषे पांसळी एना विषे समझवुं छे। चलो हवे पांसळी एटले शुं ए तमने स्वाभाविक रीते खबर हशे। आ बधी जे छे आपणा शरीरमां अहींया अने पांसळीओ कहेवाय। तो पांसळीओनुं काम शुं तो ए एनी अंदरना अंगोने रक्षण आपे। दाखला तरीके अंदर फेफसा छे, हृदय छे, यकृत छे, मूत्रपिंड छे, आ बधाने प्रोटेक्ट करवानुं कार्य करे। ओके, ए सिवाय पांसळीओ ए शरीरना उरसीय भागना विस्तारना आकारनी जाळवणी माटे पण अगत्य। पांसळीओ टोटल आपणा शरीरमां 12 जोड़ छे, 12 जोड़ एटले के 24। अने दरेक पांसळी ए चपटू अने लांबू अस्थि छे। तमे जोई शको छो के आम आम जाय छे, आम ए चपटू अने लांबू अस्थि छे, पातळी अने चपटी छे दरेक पांसळीओ जे छे। ओके, बीजू के पांसळीओ ए અમુક પાસળીઓને બાદ કરતા મોટે ભાગે આપણા પાછળનો ભાગ પૃષ્ઠભાગ એટલે આ ભાગ કહેવાય જ્યાં કરોડ સ્તંભ આવેલો છે, અને આગળનો ભાગ એટલે વક્ષભાગ કહેવાય જે અહીંયા ઉરોસ્થિ આવેલું છે, એ બંને સાથે જોડાયેલું હોય છે। એટલે કે પૃષ્ઠ બાજુએ કોના સાથે જોડાણ છે? કરોડ સ્તંભ સાથે। વક્ષ બાજુએ કોના સાથે જોડાણ છે? ઉરોસ્થિ સાથે। તો આમ એ બંને બાજુએ જોડાયેલી છે। છેલ્લી અમુક પાસળીઓને બાદ કરતા બાકીની મોટાભાગની પાસળીઓ આ રીતે પૃષ્ઠ અને વક્ષ બંને બાજુએ જોડાણ ધરાવે છે। ઓકે, અહીંયા સમજે તો પાસળીઓ 12 જોડ હોય છે, દરેક પાસળી પાતળી ચપટી અસ્થિ છે જે પૃષ્ઠ બાજુથી કરોડસ્તંભ અને વક્ષ બાજુથી ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય છે। ઓકે, હવે એનો જે પૃષ્ઠ છેડો છે, પૃષ્ઠ છેડો દેટ મીન્સ કે કયા ભાગે જોડાશે? કરોડસ્તંભ, કરોડસ્તંભ સાથે એ જ્યાં જોડાતી હોય તે પૃષ્ઠ છેડે એ બે જોડાણ સ્થાન ધરાવતી હોય છે। મતલબ કે જસ્ટ આ પ્રમાણે આવા બે જોડાણ સ્થાન જેવી રચનાઓ ત્યાં આવેલી હોય છે, એટલા માટે પાસળીને દ્વિશિરસ્થ, આ એક શિરા બીજું શિરા એવું કહીએ તો ચાલે, દ્વિશિરસ્થ બાય સી ફેલિક, ઓકે ઇંગ્લિશ વર્ડ છે એના માટેનો, બાય સિફેલિક તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે તેના પૃષ્ઠ છેડે એ બે જોડાણ સ્થાન ધરાવતી હોય છે એટલા માટે। ઓકે, ચલો હવે પાંસળીઓ એમાં આપણે શરૂઆતથી પ્રયત્ન કરી સમજવાનું, તો પહેલી પાંસળી, બીજી પાંસળી, ત્રીજી પાંસળી, ચોથી પાંસળી, છઠ્ઠી પાંસળી અને સાતમી પાંસળી, એટલે 1 થી 7 પાંસળીઓ એ પાછળથી કરોડસ્તંભ સાથે ડાયરેક્ટ જોડાયેલ અને આગળથી ઉરોસ્થિ સાથે કાચવત કાસ્થિની મદદથી જોડાયેલ। ફરીથી બોલી દઉં છું, પાછળથી 1 થી 7 જોડ પાછળની હું વાત કરી રહ્યો છું, પાછળથી કરોડસ્તંભ સાથે અને આગળથી ઉરોસ્થિ સાથે કાચવત કાસ્થિની મદદથી। લાઈક આ માની લો કે ઉરોસ્થિ છે તમારું, તો પાંસળી અહીંયા સુધી આવે અને અહીંયા હોય કાર્ટિલેજ, કાચવત કાસ્થિ હોય બરોબર, એની મદદથી એ અહીંયા જોડાયેલી હોય, પાછળથી એનું જોડાણ ડાયરેક્ટ હોય, કરોડસ્તંભ સાથેનું જોડાણ ડાયરેક્ટ હોય। તો આમ 1 થી 7 જોડ પાંસળીઓ એ આગળ અને પાછળ બંને છેડે ક્લિયર જોડાણ દર્શાવે છે, એટલા માટે તેમને સાચી પાંસળીઓ કહેવામાં આવે છે, સાચી પાંસળી। ઓકે, જ્યારે એની જગ્યાએ આપણે 8, 9 અને 10 આટલાની વાત કરીએ, 8મી જોડ, 9મી જોડ અને 10મી જોડ, તો એ પૃષ્ઠ બાજુએથી કરોડસ્તંભ સાથે જોડાયેલી છે ચોક્કસ, પરંતુ વક્ષ બાજુએથી એ ડાયરેક્ટલી ઉરોસ્થિ સાથે જોડાયેલી નથી, ડાયરેક્ટલી નથી જોડાયેલી। લાઈક માની લો કે આ છે ઉરોસ્થિ, ઓકે, અને આ છે સાતમી પાસળી, સાતમી,
પાછળ કયો સ્તંભ આવે તો આ 8 9 અને 10 એ પહેલા 7મી પાસળી સાથે જોડાયેલા છે આ 8મી આવી છે ચલો અહીંયા 9મી આ 9મી અને 10મી આ પ્રમાણે 10મી આ પ્રમાણે તો કહેવાનો મતલબ એ છે બુકની અંદર તમે આકૃતિ જોશો વધારે ખ્યાલ આવશે અહીંયા આકૃતિ ડ્રો કરવી શક્ય નથી આની કારણ કે એમાં સમય વધારે જશે અને એ આકૃતિ પૂછાતી નથી પણ તમે ગૂગલ કરી શકો છો કે બુકની અંદર જોઈ શકો છો આકૃતિ કે જેથી તમને આઈડિયા આવશે કે 8મી પાંસળી જે છે 8મી જોડ એ ડાયરેક્ટલી આગળથી વૃષ્ટિ સાથે જોડાયેલી નથી એ પહેલા 7મી પાંસળી સાથે જોડાય છે અને પછી એ 7મી પાંસળી એને ઉપર લઈ જાય છે 8 9 અને 10 ની વાત છે ઓકે એટલા માટે એમને ખોટી પાંસળીઓ કહેવાય ખોટી અથવા કૂટ પાંસળીઓ અને છેલ્લી બે જોડ એટલે કે 11મી અને 12મી આ બંને એ જસ્ટ પાછળથી એટલે કે કરોડ સ્તંભથી જોડાણ દર્શાવે આગળની બાજુ એમનું કોઈ જોડાણ હોતું નથી એટલે આમ થઈને આગળ આવશે પણ અહીંયા અટકી જશે અડધી છે એટલા માટે એમને કહેવાય છે તરતી પાંસળી ક્લિયર ફરીથી બોલી દઉં છું કે 1-7 જેનું પૃષ્ઠ અને વક્ષ બંને બાજુએ સીધું જોડાણ છે એટલે સાચી પાંસળીઓ ત્યારબાદ 8 9 અને 10 જેનું પૃષ્ઠ બાજુએથી કરોડસ્તંભ સાથે સીધું જોડાણ છે પરંતુ વક્ષ બાજુએથી ઉરુષ્ટિ સાથે ડાયરેક્ટ નથી સાતમી પાંસળી સાથે જોડાઈને જોડાય છે એટલે એમને કહીશું ખોટી પાંસળીઓ અને છેલ્લી 11મી અને 12મી જોડ જે ખાલી પૃષ્ઠ બાજુએથી કરોડસ્તંભ સાથે જોડાણ ધરાવે છે વક્ષ બાજુએથી એમનું કોઈ જોડાણ હોતું નથી એટલે એમને કહીશું તરતી પાંસળીઓ એટલે આ રીતે આજે પાંસળીઓ વિશેનો મુદ્દો છે આપણો એ અહીંયા પૂર્ણ થાય છે એટલે અહીંયા આપણે લખેલું છે કે 1-7 જોડ સાચી પાંસળી કારણ કે તેઓ પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે અને વક્ષ બાજુએ કાચવત કાસ્તી દ્વારા ઉરોસ્તી સાથે જોડાયેલા છે 8-10મી જોડ તો ઉરોસ્તી સાથે સીધું જોડાણ નથી પરંતુ 7મી જોડ પાંસળી સાથે કાચવત કાસ્તીની મદદથી જોડાયેલી તેથી તેમને કુંડ અથવા કોટી પાંસળીઓ છે અને 11મી અને 12મી જોડ તો તરતી પાંસળીઓ કહેવાશે જે માત્ર પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે જોડાણ દર્શાવે વક્ષ બાજુએથી જોડાયેલી હોતી નથી ઓકે અને ઉરસીય કશેરુકાઓ પાંસળીઓ અને ઉરસ્તી ઉરસીય કશેરુકાઓ એટલે અહીંયાથી અહીંયા સુધી આ પાંસળીઓ અને આ ઉરસ્તી એના વડે એક પિંજરું બને આખું પિંજરું એને કહેવાય પાંસળી પિંજર રિપ્સ કેજ કહેવાય ખાલી પાંસળીઓની વાત કરીએ તો એને રિપ્સ કહેવાય અને પાંસળી પિંજરની વાત કરીએ તો એને રિપ્સ કેજ કહેવાય રિપ્સ કેજ કોઈ પ્રશ્ન પૂછે આપણને કે પાંસળી પિંજરમાં કુલ કેટલા અસ્થિઓ છે તો જો તમે 24 જવાબ આપી રહ્યા છો તો તમે ખોટા છો કેટલા અસ્થિઓ છે ગણવાના ના ખબર પડે તો પૂછીશું મને તો મને પૂછજો હું ચોક્કસથી જવાબ આપીશ પણ જાતે પ્રયત્ન કરજો પાંસળી પિંજર કેટલા અસ્થિઓનું બનેલું છે આ તમારું હોમવર્ક તમને ના ખબર પડે તો મારો કોન્ટેક ચોક્કસ કરો ચલો ત્યારબાદ ઉપાંગીય કંકાલ તો ઉપાંગીય કંકાલ એ મેખલા અને ઉપાંગાસ્થિનું બનેલું છે તો મેખલાઓ એટલે આ બે સ્કંદ મેખલા આ બે નિકંદ મેખલા અને ઉપાંગાસ્થિ એટલે આ બે અગ્ર ઉપાંગના અસ્થિઓ નીચેના બે પશ્ચ ઉપાંગના અસ્થિઓ ઓકે ચલો એમાંથી આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા જોવા માંગીએ છીએ આપણે ઉપાંગાસ્થિઓ વિશે અને ઉપાંગાસ્થિઓમાં અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ બંને વિશે લઈ લઈએ આકૃતિ માત્ર થોડી ઘણી સમજણ પડે એટલા માટે દોરેલી છે દોરવાની પૂછાતી નથી ઓકે ચલો અગ્ર ઉપાંગ કયા ભાગમાં કેટલા હાડકા સમજીશું અગ્ર ઉપાંગ એના ભાગોના નામ જાણી લો પહેલા અગ્ર ઉપાંગ છે તો આટલેથી આટલો ભાગ એને કહેવાય ભુજા અથવા બાહુ પછી આટલેથી આટલો ભાગ એને કહેવાય અગ્રબાહુ આ ભાગ એને કહેવાય કાંડું આને હથેળી કહેવાય અને આને આંગળા કહેવાય ચલો ભુજા અથવા બાહુ એની અંદર એક જ હાડકું જેને કહેવાય ભુજાસ્થિ અગ્રબાહુમાં બે હાડકા અંગૂઠા તરફનું અંદરનું હાડકું આ અરીય અસ્થિ અને આ ટચલી આંગળી તરફનું આ હાડકું પ્રકોષ્ઠાસ્થિ એટલે એક અરીય અસ્થિ એક પ્રકોષ્ઠાસ્થિ
કાંડામાં આઠ હાડકા મણિબંધાસ્થિ, આઠ મણિબંધાસ્થિ. હથેળીમાં પાંચ હાડકા પશ્ચ મણિબંધાસ્થિ. અને આંગળીઓમાં ટોટલ 14 અંગુલિયાસ્થિ. 14 કેવી રીતે? અંગૂઠામાં બે અને બાકીની આંગળીઓમાં ત્રણ ત્રણ, ત્રણ ત્રણ છ, ત્રણ નવ, ત્રણ બાર, તેર અને ચૌદ. 14 અંગુલિયાસ્થિ. તમે ઉભા છો ત્યારે તમારો હાથ આમ રહેશે નીચેની તરફ, તો સૌથી પહેલા બે આવે, આમાં બે અંગુલિયાસ્થિ છે. પછી ત્રણ 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 ત્રણ, એટલે અંગુલિયાસ્થિનું સૂત્ર લખવું હોય તો બે અલ્પવિરામ ત્રણ, અલ્પવિરામ ત્રણ, અલ્પવિરામ ત્રણ, અલ્પવિરામ ત્રણ, હાથ હોય કે પગ હોય આ રીતે લખી શકાય. ઓકે, બસ એ ચર્ચા મેં શરૂઆતમાં અહીંયા કરી છે. વ્યગ્રોપમાં એમાં બાહુ ભાગમાં ભુજાસ્થિ એક, સપોઝા ભુજાસ્થિ છે. અગ્રબાહુમાં અર્યઅસ્થિ એક, પ્રકોષ્ઠાસ્થિ એક, આ અર્યઅસ્થિ છે, આ પ્રકોષ્ઠાસ્થિ છે. કાંડામાં મણિબંધાસ્થિ આઠ, આ મણિબંધાસ્થિ છે. હથેળીમાં પશ્ચમણિબંધાસ્થિ પાંચ, આ પશ્ચમણિબંધાસ્થિ છે. આંગળામાં અંગુલિયાસ્થિ 14, આ બધા અંગુલિયાસ્થિ છે, જેમાં અંગૂઠામાં બે, આંગળીમાં ત્રણ, આ અંગૂઠામાં બે, બાકીની આંગળીઓમાં ત્રણ ત્રણ, એટલે ટોટલ 14 થાય. ચલો ગણો, એક બે ત્રણ, આઠ ને ત્રણ અગિયાર, અગિયાર ને પાંચ સોળ, સોળ ને ચૌદ ત્રીસ, ત્રીસ હાડકા થયા એક હાથમાં, બીજા હાથમાં ત્રીસ, એટલે 60 હાડકા બે હાથની અંદર, 30 ગુણ્યા બે બરાબર 60. ઓકે ચલો, હવે પગના હાડકાની વાત કરીએ. તો પગમાં ભાગના નામ પહેલા તો જુદા જુદા, પહેલા જાંગ આવે, જાંગ એટલે આટલીથી આટલો ભાગ, જાંગ. આઈ એમ નોટ શ્યોર તમને દેખાય છે કે નહીં, પણ ટૂંકમાં આ ભાગ જાંગ કહેવાય. એનાથી નીચેનો ભાગ એને નળક કહેવાય, નળક. આ જાંગનો ભાગ, આ નળકનો ભાગ. ચલો, પછી અહીંયા આ જે છે એ કહેવાય આપણી ગુંડી. ઓકે, પછી પગની એડીનો ભાગ એટલે આ ભાગ જે છે એ કહેવાય એડી. આ ભાગ પદકલ અને એના પછીનો ભાગ આંગળા. ઓકે, તો કયા ભાગમાં કયા હાડકા કેટલા? દાખલા તરીકે જાંઘમાં વાત કરીએ તો જાંઘમાં એક હાડકું જેને કહેવાય ઉર્વસ્થિ, એક જ. અને આ ઉર્વસ્થિ વિશે સમજી લો કે ઉર્વસ્થિ એ શરીરનું સૌથી મોટું અસ્થિ છે, સૌથી મોટું અસ્થિ અને મજબૂત અસ્થિ. તમે નાનું અસ્થિ ભણી ગયા, કાનમાં હોય પેગળું કહેવાય, આ સૌથી મોટું અસ્થિ છે ઉર્વસ્થિ. ઓકે, ત્યારબાદ નળકમાં ઉભયાસ્થિ અને નળાસ્થિ. ઉભયાસ્થિ એને ટીબીઓ કહેવાય, ટીબિયા, અને નલાસ્થિ એને ફિબ્યુલા કહેવાય. આ નામ પણ ઘણી જગ્યાએ લખેલા નથી હોતા, ગુજરાતી નામ લખ્યા છે ટીબીઓ ફિબ્યુલા. ઓકે, ગુંટીમાં એક હાડકું હોય, ગુંટીનું અસ્થિ અથવા ઢાંકણી કહેવાય. એડીમાં ગુલ્ફાસ્થિ આવેલા હોય, ગુલ્ફાસ્થિ એની સંખ્યા છે 7, આ ગુલ્ફાસ્થિ છે. ઓકે, પછી પદતલમાં પશ્ચગુલ્ફાસ્થિ આવેલા હોય, આ પશ્ચગુલ્ફાસ્થિ છે, જેની સંખ્યા હોય 5. અને ફરીથી આંગળાઓમાં અંગુલિયાસ્થિ આવેલા હોય, જેની સંખ્યા છે 14. તો હવે ગણતરી કરીએ તો ઉર્વસ્થિ, ઉભયાસ્થિ, નલાસ્થિ, ઢાંકણી, ટીબીઓ, સોરી, પછી 7 ગુલ્ફાસ્થિ, 1 2 3 4 5 6 7, એટલે કેટલા થયા 11. ઓકે, પછી 5 પશ્ચગુલ્ફાસ્થિ, એટલે 5 એટલે 16, અને 14 અંગુલિયાસ્થિ 30. એક પગમાં 30, બીજા પગમાં 30, 60 હાડકા, એટલે 60 અને 60 120 હાડકા પૂરા થઈ ગયા. અક્ષીય કંકાલ, ઉપાંગીય કંકાલ. હવે 6 જ હાડકા બાકી રહ્યા જે મેખલાઓમાં આવે, બરોબર. એટલે અહીંયા આ મેં જે છેલ્લે લખ્યું છે 2 3 3 3 3, તો આ સૂત્ર છે અંગુલિયાસ્થિનું સૂત્ર છે, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે. અને આમાં કુલ હાડકા ગણીએ તો કુલ 30 ગુણ્યા 2 બરાબર 60, જેમ અહીંયા 30 ગુણ્યા 2 બરાબર 60 કર્યા એ જ પ્રમાણે. ઓકે, તો આ થઈ વાત ઉપાંગાસ્થિઓ અને પર્ટિક્યુલરલી પાંસળીઓ વિશે. આવતા લેક્ચરમાં મળીશું જ્યારે આપણે મેથરાની વાત કરીશું અને સાંધાની વાત કરીશું. નમસ્કાર.